નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું યોગેશ બોકા. બીએસસી સેમિસ્ટર 5માં આપણે પેપર સીસી MATH 503DE એટલે કે આપણા મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર ડિફરેન્શિયલ ઇક્વેશન યુનિટ 2માં આપણે અગાઉ લિનિયર ઇક્વેશનનું સોલ્યુશન આપણે કઈ રીતે મેળવી શકીએ એની ચર્ચા કરી છે. હવે આપણે એનું લાસ્ટ એક્ઝામ્પલ તરફ જઈ રહ્યા છે કે એક્ઝામ્પલ છે આપણું સોલ્વ y2 + 2nx y1 + 3y = 10² x × sec x. આ તમારા એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલને તમારે સોલ્વ કરવાનો છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે એ પ્રમાણે આપણે 7 સ્ટેપથી આપણું કામકાજ કરીએ છે. કે કયું સ્ટેપ છે? તો તમારી જોડે જ્યારે કોઈ એક્ઝામ્પલ આવે છે ત્યારે તમે શું કરો છો? પહેલા તો તમારી જોડે જે એક્ઝામ્પલ છે એનું જે સ્ટેટમેન્ટ છે એ પહેલા તમે સ્ટેટમેન્ટ પૂરેપૂરું લખી દો છો. એટલે કે તમને અહીંયા જોવા મળશે કે y2 + 2tan x y1 + 3y = 10² x × sec x એવું તમને જોવા મળે છે. અને એને મેં શું નંબર આપ્યો છે? ઇક્વેશન 1 આપ્યો છે. આપણે દરેક એક્ઝામ્પલની અંદર અગાઉ પણ લખ્યો છે કે વી હેવ ગીવન ઇક્વેશન. તો અહીંયા આપણી જોડે ઇક્વેશન જે છે એ શું છે? તો y2 + 2tan x y1 + 3y = 10² x × sec x અને જેને આપણે નંબર 1 આપ્યો છે. હવે આપણે અહીંયા તમે જાણો છો એ પ્રમાણે n કેટલા છે? તો 2 છે. n કેટલા છે? 2 છે. p0 = 1 એટલે કે y2 ની આગળ કેટલા છે? 1 છે. p1 એટલે તમારો 2tan x અને p2 એટલે કે તમારો 3. હવે આપણે જે પ્રમાણે 7 સ્ટેપ છે એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? તો પહેલું સ્ટેપ અહીંયા આપણું પૂર્ણ થઈ જાય છે. શું પૂર્ણ થયું? તો કે p0 = 1, p1 = 2tan x અને p2 = 3. હવે આપણે શું કરીએ છીએ? તો સેકન્ડ કન્ડિશન આપણી એ છે કે કન્ડિશન ઓફ એક્સિડન્સ, એટલે કે કન્ડિશન આપણે ચેક કરવાની છે કે એ સાચી છે કે નથી. તો આપણે કન્ડિશન ફોર એક્સિડન્સ ચેક કરીએ તો જો p2 - p1, કારણ કે આપણી જોડે જો તમે ઓલરેડી કરવા જશો તો શું છે? તો કે pn - pn - 1 + pn - 2 - pn - 3n - q આ રીતે આપણે પ્રોસેસમાં આગળ વધીએ છીએ. પરંતુ અહીંયા p2 - p1 1 + p2 0 છે, એનો મતલબ કે તમે જોશો તો અહીંયા p2 કેટલા છે? 3 છે. p11 એટલે 2tan x એટલે કે d/dx 2tan x + p0 નું 2 વાર એટલે કે d² / dx² 1 એવું આપણે કહી શકીએ. તો એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો એ પ્રમાણે આગળ એક્ઝામ્પલ કરવા જઈશું તો આપણને શું મળે છે? તો કે 3 - 2 sec² x મળે છે અને નોટ ઇક્વલ ટુ 0 છે. ઇક્વલ ટુ 0 થાય તો એ ઇક્વેશન ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. પરંતુ આ ઇક્વેશન નોટ ઇક્વલ ટુ ઝીરો થતું નથી. એનો મતલબ કે એને આપણે જે એક્ઝામ્પલ ઇક્વેશન 1 છે, ઇક્વેશન 1 ઇઝ નોટ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે કે આપણે એને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકવાના નથી. હવે શું કરીએ? તો કે નાઉ મલ્ટીપ્લાય બાય ઇક્વેશન 1 by cos x, આપણે એ cos x વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. બરાબર સમજો કે નાઉ મલ્ટીપ્લાય બાય ઇક્વેશન 1 by cos x. તો ઇક્વેશન 1 ને જો આપણે cos x વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને આ પ્રકારે તમારું ઇક્વેશન મળે. શું છે ઇક્વેશન? તો કે cos x y2 + 2 sin x y1 + 3 cos x y = 10² x. હવે હજી સુધી તમારી જોડે લિનિયર ઇક્વેશન બન્યું નથી, તો ફરીથી તમે શું કરશો? તો કે કન્ડિશન p0 = cos x, p1 = 2 sin x, p2 = 3 cos x, કન્ડિશન ફોર એક્સિડન્સ. તો કે p2 - p11 + p02 એટલે કે p2 એટલે કે 3 cos x, p1 એટલે કે આનું એકવાર વિકલન કરીએ તો -2 sin cos x + અને આનું cos x નું શું થશે? -sin x. અને તમે જો કરશો તો આન્સર તમને શું મળે છે? 0 મળે છે. એ જ પ્રમાણે તમે ઇક્વેશન 2 ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન, બીકોઝ અહીંયા તમને આન્સર શું મળે છે? 0 મળે છે. એટલા માટે તમે એને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે એવું કહી શકો. લેટ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રલ. હવે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન પતી જાય એના પછી આપણે ત્રીજા નંબરનું સ્ટેપ એ છે કે આપણે એનું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન મેળવ્યા પછી આપણે ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરશું ઇક્વેશન નંબર 2 નું. તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરીએ તો તમને ખબર છે કે અહીંયા y2 છે એની જગ્યાએ શું થઈ જશે? y1 થઈ જશે.
તો જો કોસ એક્સ વાય વન પ્લસ ક્યુ વન વાય ઇઝ ઇક્વલ ટુ, આનું ઇન્ટીગ્રેશન, તો ઇન્ટીગ્રેશન ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ. ઓકે, ટેન સ્ક્વેર એક્સ એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર એક્સ, અને વન માઇનસ સેક્સ સ્ક્વેર એક્સ નું તમે ઇન્ટીગ્રેશન કરશો તો એક્સ, સોરી, હા, વન નું એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એક્સ નું શું થશે, ટેન એક્સ પ્લસ સી વન થશે. ઓકે, અને અહીંયા કોસ એક્સ વાય વન પ્લસ ક્યુ વન વાય તમારી જોડે છે. હવે જો તમે એ જ રીતે મેથડમાં આગળ વધશો તો કોસ એક્સ વાય ટુ પ્લસ ટુ સાઈન એક્સ વાય વન પ્લસ થ્રી કોસ એક્સ વાય, આપણું જે ઇક્વેશન ટુ છે એની જમણી બાજુ અને આપણે ઇક્વેશન નંબર થ્રી છે એની જમણી બાજુ બંને સરખી થશે. કેમ? જો ઇક્વેશન નંબર થ્રી ને આપણે ડી બાય ડી એક્સ કરી દઈએ તો એ આપણા ઇક્વેશન ટુ નું પણ જે રાઇટ હેન્ડ સાઈડ છે એ કેવી થશે, સરખી થશે. તો કોસ એક્સ વાય ટુ પ્લસ ટુ સાઈન એક્સ વાય વન પ્લસ થ્રી કોસ એક્સ વાય, ડી બાય ડી એક્સ કોસ એક્સ વાય વન પ્લસ ક્યુ વન વાય. તો હવે ડી બાય ડી એક્સ એટલે કોસ એક્સ એમને એમ રાખવાનું, વાય વન નું વાય ટુ, કોસ એક્સ નું માઇનસ સાઈન એક્સ, વાય વન એમને એમ પ્લસ ક્યુ વન વાય વન અને ક્યુ વન વન અને વાય, જે પ્રમાણે આપણે પ્રક્રિયા આગળના એક્ઝામ્પલોમાં બહુ બધા એક્ઝામ્પલોની અંદર કરી છે એ જ પ્રકારે આપણે પ્રક્રિયા કરવાની છે. હવે કમ્પેરિંગ ટુ બોથ સાઈડ બાય વાય વન એન્ડ વાય, હવે જે વાય વન અને વાય છે એ બંનેનું કોમ્પેરિઝન કરશું તો તમને અહીંયા લાગે છે કે વાય વન માં શું છે, તો કે માઇનસ સાઈન એક્સ પ્લસ ક્યુ વન, અને અહીંયા શું છે તો ટુ સાઈન એક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્યુ વન માઇનસ સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ સાઈન એક્સ, અને ક્યુ વન વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે, થ્રી કોસ એક્સ. ઓકે, હવે ક્યુ વન માઇનસ સાઈન એક્સ આ સાઈડ આવે તો ક્યુ વન શું થઈ જશે, થ્રી સાઈન એક્સ. હવે તમને ખબર છે કે આ વેલ્યુ આપણે ક્યાં મૂકશું, તો જે આપણે ફર્સ્ટ ઇન્ટિગ્રલ કર્યું છે, ફર્સ્ટ ઇન્ટિગ્રલ કયું હતું, થ્રી નંબર, તો કે સબસ્ટિટ્યુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન થ્રી, યા તો પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન થ્રી. તો કોસ એક્સ વાય વન પ્લસ થ્રી સાઈન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ટેન એક્સ પ્લસ સી વન. તમારી જોડે જે ઇક્વેશન નંબર થ્રી હતું કયું હતું, તો કોસ એક્સ વાય વન પ્લસ ક્યુ વન વાય, એની અંદર તમે જો મૂકશો તો તમને આન્સર મળશે. ફરીથી તમે પી ઝીરો અને હજી સુધી તમારી જોડે લિનિયર નથી તો પી ઝીરો અને પી વન કરશો, ફરીથી શું કરશો, તો કે કન્ડિશન ફોર એક્સિટન્સ, કન્ડિશન ફોર એક્સિટન્સ માટે પી વન માઇનસ પી ઝીરો વન ઇઝ ઇક્વલ ટુ થ્રી સાઈન એક્સ પ્લસ સાઈન એક્સ ડિવાઇડેડ ઇક્વલ ટુ થ્રી સાઈન એક્સ પ્લસ સાઈન એક્સ, પી વન એટલે તમારો થ્રી સાઈન એક્સ, અને પી ઝીરો નું એક વાર કરશો એટલે કે કોસ માઇનસ સાઈન એક્સ થશે એટલે થ્રી સાઈન એક્સ પ્લસ સાઈન એક્સ એટલે કે ફોર સાઈન એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો. હવે આને આપણે તમારું પી વન આનું એક વાર ફરીથી ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરશો તો કે વાય વન પ્લસ થ્રી ટેન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ. ઓકે, વાય વન પ્લસ થ્રી ટેન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ એક્સ માઇનસ ટેન એક્સ પ્લસ સી વન, ઇક્વેશન નંબર શું છે, ફાઈવ છે. ઓકે, તો હવે તમે ઇક્વેશન ફોર ઇઝ નોટ એક્સ ડિફરન્શિયલ ઇક્વેશન, ઇક્વેશન ફોર છે એ તમારું ઇક્વેશન નંબર નથી. શું કર્યું આને, તો કોસ વડે આને શું કર્યું છે, ડિવાઇડ કર્યું છે. શું કર્યું છે આ ઇક્વેશનમાં, તો આ ઇક્વેશનને કોસ વડે ડિવાઇડ કર્યું છે. ઇક્વેશન ફોર ઇઝ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ફર્સ્ટ ઇન્ટિગ્રલ તમારું જે ઓર્ડર છે એની અંદર તમે કરશો, આપણે ભણાવ્યું છે એ વખતે પણ મેં તમારી જોડે ચર્ચા કરી છે કે આપણે ફર્સ્ટ ઓર્ડર માટેનું જે ઇક્વેશન છે શું છે, તો કે ડીવાય બાય ડીએક્સ પ્લસ પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ એક્સ. તો અહીંયા જો તમે પી એક્સની વાત કરશો તો અહીંયા પી એક્સ તમારો થ્રી ટેન એક્સ આવે અને ક્યુ એક્સ છે એ તમારો આખો આવે, તો કે પી થ્રી ટેન એક્સ અને ક્યુ સેક એક્સ માઇનસ એક્સ ટેન એક્સ પ્લસ સી વન તમારો મળે તમને. ઓકે, અને એ જ પ્રમાણે જો તમે ઇન્ટ્રીગેટિંગ ફેક્ટર મેળવશો તો ઇન્ટ્રીગેટિંગ ફેક્ટર જે છે એ તમને મળશે ઈ ઇન્ટ્રીગેશન પી એક્સ મળશે. ઓકે, ઇન્ટ્રીગેટિંગ ફેક્ટર શું મળશે, ઈ ઇન્ટ્રીગેશન ઈ રેઝ ટુ પી એક્સ. હવે ઈ એટલે ઈ રેઝ ટુ પી એક્સ છે એટલે કે તમે જાણો છો કે ઈ તમારો કે પી કેટલો છે, તો થ્રી ટેન એક્સ ડીએક્સ છે, અને ટેન એક્સ શું થશે, લોગ કોસ એક્સ થશે. શું થશે, લોગ કોસ એક્સ થશે, તો કે ઈ રેઝ ટુ લોગ કોસ એક્સ માઇનસ થ્રી, અને ઈ રેઝ ટુ લોગ છે એટલે પછી શું થઈ જશે, તો કે કોસ માઇનસ થ્રી થઈ જશે, અને કોસ માઇનસ થ્રી ને વન અપોન કોસ ક્યુબ લખાય, કોસ ક્યુબ ને શું લખાય, સેક ક્યુબ એક્સ લખાશે. અને પછી જે પ્રમાણે આપણી જોડે સૂત્ર છે કે વાય બરાબર ઇન્ટીગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ આઈ એફ ડી એક્સ પ્લસ સી ટુ, તો એ પ્રમાણે તમે કામકાજ કરશો તો વાય સેક ક્યુબ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન સેક એક્સ કૌંસમાં એક્સ માઇનસ ટેન એક્સ પ્લસ સી વન, જે તમારું ઇન્ટીગ્રેટિંગ ફેક્ટર છે, પ્લસ સી ટુ તમે કામકાજ કરી શકશો. ઓકે, અને એનું પછી તમે વિસ્તરણ આપશો તો તમને આન્સર જે તમારો છે એ આન્સર તમને આરામથી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકારે આપણો એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ આપણે કરી શકીએ અને આન્સર મેળવી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો મળશું ત્યારે આપણે નોન લિનિયર એક્ઝામ્પલ કઈ રીતે સોલ્યુશન થાય છે એના માટેની ચર્ચા આપણે કરવાના છીએ. તો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ
ત્યારે આપણે નોન લિનિયર એક્ઝામ્પલ કઈ રીતે પૂર્ણ થાય છે એની ચર્ચા કરશું. આભાર.